तीर्थङ्करो नु यथार्थ तत्त्वदर्शन् नमो वीत्रा गाय नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयरियाणं। नमो वज्जायाणम् नमो लोए सवसाहुणम् एसो ऐसो पंचन मुक्कारो सव पावप्रणाशणो ચ મંગલમ સવમ નમો ભગવતે વાસુદેવાય હોમઃ શિવાય જય સચિદાનંદ દાદા ભગવાન એટલે આપણી પોતાની જ અંદર બિરાજેલા પરમાત્માને સંબોધાય છે સ્વામી તીર્થંકર ભગવાન કે જે વર્તમાનમાં યથાર્થ તત્વ દર્શન આત્મજ્ઞાની પૂજ્ય ડોક્ટર નીરુબેન અમીન આપણને સૌને હવે આ શ્રેણીઓ દ્વારા કરાવે છે વર્તમાન અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામીની ગેર ગેર સ્થાપના તેઓ શ્રી કરાવી રહ્યા છે અનુભવાય છે જે મનુષ્ય જીવનનો સાર છે જય સચિદાનંદ જય સચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 આજે આપણે ભગવાન મહાવીરની ફર્સ્ટ શિષ્યા જેને બધા જ જૈનોને તો બધાને એના વિશે ખબર જ હશે વિશે આપણે વાતો કોશાંબી નગરીમાં રાજા રહેતો હતો એની પત્ની મૃગાવતી રાણી હતી રાજા અને રાણી બંને ભગવાન મહાવીરના પરમ ભક્ત હતા ઉત્તમ શ્રાવક અને શ્રાવિકા હતા સત્તાનિક રાજાના મંત્રી અને એમની મંત્રી પત્ની નંદા એ પણ બંને ભગવાન મહાવીરના શ્રાવક અને શ્રાવિકા હતા એ જ ગામમાં એક ધનાવર શેઠ કરીને હતા અને એની મુલા નામની પત્ની હતી એ ગામના પ્રતિષ્ઠિત શેઠ હતા ભગવાનની વાતમાં એ બંનેને કોઈ ખબર નથી એટલે એ લોકો ભક્તિથી અજાણ હતા આ બાજુ ભગવાન મહાવીરે જબરજસ્ત અભિગ્રહ લીધો ભગવાનનો અભિગ્રહ એટલો બધો કઠણ અને કડક હતો સુધી એવો અભિગ્રહ લીધો નથી અભિગ્રહ એટલે પોતે ધારે કે ભાઈ હું હું ક્યારે પાણું કરીશ કે નક્કી કરે કે મારે આટલું 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 બધું ફૂલફીલ થાય તો એ પ્રમાણે હું મળશે તો જ હું ણું કરીશ જ્યાં સુધી એ પ્રમાણે મળે નહીં ત્યાં સુધી એ ઉપવાસ જ ખેંચતા જાય અત્યારે તો અભિગ્રહ બધા કરતા હોય છે કે મને મગની મળે કે આખા મગની દાણાની ખીચડી મળે અથવા તો મને છાસ ને રોટલો મળે કે બધા સામાન્ય કોમન જ બધા થતા હોય છે એના કમ્પેરિઝનમાં જોવા કે ભગવાન મહાવીરે અભિનય અભિગ્રહ કેવો કર્યો હતો તો કે મને કોઈ સતી રાજકુમારી પાછી બંધીવાન હોય એના પગમાં લોખંડની બેડી હોવી જોઈએ માથું સાવ હોય ભૂખી હોય અને રડતી હોય એક પગ એનો ઉમરા પર હોય ને એક પગ એનો ઘરમાં હોય અને એના હાથમાં સુપડામાં અડદના બાકડા હોય એ મને વોરાવશે તો હું પાણું કરીશ હવે આટલો મોટો અભિગ્રહ આટલા બધા ગુણાકાર મેળવવા એટલે બહુ ભારે કહેવાય ભગવાન મહાવીરે આવો અભિગ્રહ કરે તો કેવળ જ્ઞાન થતા પહેલા એમનો અભિગ્રહ હતો પછી ભગવાન તામ કરતા ઉપવાસ કરતા કરતા ચાર મહિના થઈ ગયા ભગવાન છે તો કોસામી નગરીમાં બધે ઠેર ઠેર ભિક્ષા માંગવા જતા પણ ભગવાનના અભિગ્રહ પ્રમાણે ક્યાં એમને મળતું નતું સત્તાનીક રાજાની મંત્રી પત્ની નંદા દેવી એને પણ ખૂબ ભગવાન માટે ભક્તિ હતો ભગવાને અભિગ્રહ કર્યો છે અને ભગવાન હોરાવા ગામમાં નીકળે છે એટલે એ દરરોજ ભગવાનની વાટ જોઈને બારણા નજર ઠોકી નજર મૂકીને બેસી જ રહેતી ભિક્ષાના સમયે કરતા કરતા એક વખત વારો આવ્યો એના ઘરે ભગવાન પધાર્યા ભિક્ષા લેવા પણ ભગવાન પાછા અગતાર્યા કે તો કે એમના અભિગ્રહ પ્રમાણેની વાત નહોતી ત્યાં એટલે નંદા દેવીને ખૂબ દુઃખ થાય છે અને ખૂબ રડે છે પછી મંત્રીને થાય છે કે કેમ દુખી છે તો મંત્રી પૂછે છે તો કે કે આવી રીતના ભગવાન મારી ઘરે પધાર્યા પણ એમણે કે જબરજસ્ત અભિગ્રહ લીધો છે એટલે જતા રહ્યા અભિક્ષા લીધા પછી મંત્રીએ રાજાને કહ્યું રાજાએ પછી એમને રાણીને પણ ખબર પડી મૃગાવતી રાણી અને સત્તાનીક રાજા ભગવાનના પરમ ભક્ત હતા પોતાના નગરીમાં આવે છે અને ભગવાન ભૂખ્યા રહે છે ભિક્ષા મળતી નથી એટલે એમને તો રાજ રાજા શાહીના તોરે આખા ગામમાં ઢંઢેરો પીટાઈને નક્કી કર્યું કે ભગવાનને કોઈ પણ અભિગ્રહ જાણી લાવે તો હું એને જે જોઈએ આપીશ પણ બધા જ પાછા પડ્યા કે છે ભગવાનનો અભિગ્રહ તો કેવા જ્ઞાની સિવાય કોઈ જાણી ના શકે અને જો ભગવાનને જ કેવ જ્ઞાન નથી થયું તો બીજા કોને હોઈ શકે એટલે ભગવાનની વાત અભિગ્રહની કોઈ જાણી ના શક્યો પછી રાજાએ એ ઢંઢેરું કહ્યું કે બધા ભગવાન જયારે જાત જાતનું ભાત ભાતનું બનાવીને તૈયાર રાખજો ભગવાન ફીટ થાય ત્યાં વોરાવી લેશે આવી રીતના ચાર મહિના થઈ ગયા ને આ ચાલુ જ હતું બીજી બાજુ સત્તાનીક રાજા છે તો બીજી નગરી ઉપર ચડાઈ કરે છે અને રાજા છે તો હારવા હારવા આવે છે એટલે ભાગી જાય છે અને સૈનિકોએ આખું નગર લૂંટી લે છે એમાં રાજાની રાણી ધારીણી રાણીને કુમારી રાજકુમારી વસુમતીને એક ઊંટવાળો છે તો ઉપાડીને લઈ જાય છે લૂંટી જાય છે રાણીને અત્યંત રૂપવતી હતી અને કુમારી રાજકુમારી પણ ખૂબ જ રૂપાળી હતી પણ નાની હતી પછી એને છે તો થયું કે આ આટલી રૂપાળી છે તો ઊંટવાળાએ નક્કી કરી કે હું આ રાણી સાથે લગ્ન કરીશ અને દીકરીને છે તો વેચી દઈશ એટલે આ પ્રમાણે એને કોશાંબી નગરીમાં આવીને બધાને કહેવા માંડ્યું કે આને આને જડે હું પરિશ ને આ છોકરીને હું વેચી દઈશ એટલે આ સાંભળીને મુર્ગા હતી રાણી ખૂબ દુઃખ થાય છે એને ભયંકર આઘાત લાગે છે અને એને એટલો બધો શોક પોતે સતી હતી પતિવ્રતા હતી ને એને આ ઊંટવાળો હલકી કોમનો કે છે કે રાજ રાણીને પરણે મારે મારા એક ભાવમાં બે ભાવ થાય કઈ રીતના ચાલે હું તો આટલી બધી પવિત્ર પતિવ્રતા પવિત્ર એટલે આવી રીતે મારું છે તો મારા પતિવ્રતા પણ આનો ભંગ થશે હું સાને માટે જીવ છું ધિકાર છે મરી કેમ નથી જતી એટલે એને ગમે તેમ થાય આજ આજ સુધી જો આપણે ઉપર જઈએ તો મરી એના કરતા હું મારી જાતે જ મરી જઉં છું એટલે આ રીતે રાણીને ખૂબ જ દુઃખ થતું હોય છે અને એ છે તો એને આ વિચાર આવતા જ તો કંપારી છૂટે છે અને પછી પોતે એ છે તો ઉપર મોટ ઉપર જતી હોય છે એને લઈ જતો ત્યાં ઝાડની ડાળી આવે છે તો ત્યાં આગળ એ ઝાડની ડાળી પકડીને લટકી જાય છે અને પોતાની જીભ ખેંચીને જાતે જ મરી જાય છે આવી રીતના એ પોતાનો ત્યાં ત્યાં જ મરી જાય છે હવે આ જોઈને પેલા ઊંટવાળાને જબરજસ્ત આઘાત લાગે છે એને થાય છે કર્ર આ મેં શું કર્યું આટલી સ્ત્રીને ભાવ બગાડ્યા આવી સતી હતી એનું મેં આવો વિચાર કર્યો આ મારું બહુ ખોટું કહેવાય આવું ના કરાય અને પછી પોતાને પશ્ચાતાપ થાય છે પછી એને થાય છે ક્યાંક રાજકુમારી પણ ક્યાંક આવી રીતના મરી ના જાય એટલે એની જોડે બહુ મીઠું મીઠું બોલે છે પણ પછી શું થાય એને તો પૈસાની જરૂર હોય છે એટલે ત્યાં કોશાંબી નગરીમાં લઈ જઈને ત્યાં બજારમાં એને ઉભી રાખે છે વેચવા માટે હવે આટલી રૂપાળી હોય છે એની ખૂબ મૂલ્ય પણ બહુ ભારે રાખે છે હવે એટલામાં ત્યાં થઈને ધનાવર શેટ જે છે ને નગરીના નગર શેટ ત્યાંથી પસાર થતા હોય છે એ આ રાજ આ કુમારીને જુએ છે એને જોતા જ એને એને છે તો અંદરથી જબરજસ્ત ભાવ જાગે છે હો આટલી નાની કુમળી કોઈ ઊંચા ખાનદાન લાગે છે આવી આવી રૂપાળી નમણી અને ખૂબ જ લજ્જાવાળી આવી છોકરી કોઈ જેવી તેવી ના હોઈ શકે હવે આને કોક લઈ જશે ને ગમે તેવું એનો ઉપયોગ કરશે કદાચ એને વેશ્યા પણ બનાવી દે શું ભરોસો આજ બિચારી પીખાઈ જશે અને ખબર નથી આ કોણ છે એના માતા પિતા પછી એ પોતે પેલું માગે એના કરતા પણ ચપ્પર જસ પૈસા આપી અને પોતાને ઘેર લઈ જાય છે અને પછી એ છે તો નક્કી કરે છે કે આને હું લઈને પછી મારા ઘરે જ રાખીશ અને પોતાની દીકરીને જ એમ રાખીશ એટલે પેલા આને પૈસા આપી અને કુંવારીને છોડાઈને એનો હાથ પકડીને પોતાને ઘેર લઈ જવા જાય છે ના નકડી હતી એ જેઓ એનો હાથ પકડે છે તો એના શરીરના બધા રોગ મટી જાય છે અને એકદમ તંદુરસ્ત થઈ જાય છે યુવાન જેવું થઈ જાય છે તો એને આશ્ચર્ય લાગે છે કે આ કોઈ બહુ દૈવી જેવી છોકરી છે અને પોતાને ઘરે લઈ જાય છે અને પોતાની પત્ની મુલા શેઠાણીને કહે છે કે તું આને આપણી દીકરીની જેમ રાખજે અને ખૂબ એને સંભાળ રાખજે એમ કરીને એને પોતાને ઘરે રાખે છે રાજકુમારીને બધું ધનાવા શેઠ બધું પૂછે છે કે તું કોની દીકરી છે શું છે પણ પોતાના કુળનું પોતાના ખાનદાનનું ખોટું બહાર પડી ના જાય એટલા માટે શરમથી કશું બોલતી નથી પછી એનું નામ ચંદના પાડે છે ધનાવા શેઠ એનું નામ ચંદના પાડે છે હવે એને બહુ સારી રીતે ઉછેરે છે મોટી થતાં એ ખૂબ જ સ્વરૂપવાન થાય છે યુવાનીમાં આવે છે ત્યારે જબરજસ્ત રૂપરૂપનો એનો જબરજસ્ત તેજ હોય છે હવે આ બાજુ મુલા શેઠાણી ને અંદર ભયેલા થાય છે ઈર્ષા જાગે છે કે આટલી રૂપાળી છે અને કંઈક મારા પતિને આના તરફ ભાવ ના બગડે ને આને છે તો પરણી ના નાખે અને પરણશે તો મારી જિંદગી ખલાસ થઈ જશે એટલે એ હવે ઈર્ષા માણસે શું ના કરે બધું જ મતી બતી બધું છે તો બેર મારી જાય અને ભયંકર વેરની આગ જાગે એટલે એને ચંદના ને પોતાની દીકરીની જેમ રાખતી હતી પણ જેવી એને શંકા પેઠી કે એને છે તો એના માટે જબરજસ્ત દ્વેષ ચાલુ થઈ જાય છે અને ઘાટ ઘડે છે કે આને કઈ રીતે આને દૂર કરવી આપણા ઘરમાંથી એક વખત છે તો બને છે શું કે શેઠ છે તો ઘરે આવે છે બપોરે જમવા ત્યારે બહાર હાથ પગ ધોવા માટે નોકરોને બોલાવે છે પણ કોઈ હોતું નથી એટલે એટલામાં ચંદના છે તો પોતાના પિતાને પિતા તુલ્ય જ માનતી હતી એટલે પિતા જાણીને એમના હાથ પગ ધોળા પોતે પાણી લઈને જાય છે તે આમ હાથ ધોડાવતા પાણી નમીને પાણી રેડતી હોય છે ત્યાં એનો ચોટલો ખુલી જાય છે અને એના સુંદર વાળ છે તો નીચે સુધી છે જમીને લટકે એટલા લાંબા લાંબા વાળ હતા એના તે વાળ છે તો નીચે જમીનમાં કાદોમાં ગંદા થવા માંડ્યા તો શેઠ પોતાની દીકરીની જેમ એના માટે ભાવ હતો એટલે એને ધીમે રહીને એના વાળ ઊંચા કરી અને એને બાંધી દીધા હવે આ સીન છે તો પેલી મુલા શેઠાણી બારીમાંથી જોતી હતી અને એમાં એની શંકાને જબરજસ્ત ફોર્સ મળી ગયો કે આ આ છે તો જબરજસ્ત છે તો મારી આ મને જે શંકા હતી એ પ્રમાણે જ છે નહી તો કોઈ પુરુષ કોઈ છોકરી સ્ત્રીને માળ બાંધી ના શકે ખાલી પતિ જ પોતાને સ્ત્રીના વાળને અડે બાપ પણ ના અડે એટલે એને થયું કે આ જરસ જરૂર આમાં કે દાળમાં કાળું હોવું જોઈએ એટલે એને જબર ગાંઠ વાળી કે તો આનું કાટલું કાઢી જ નાખું કે એને કઈથી ખસેડી દઉં હવે આમાં છે તો પછી શેઠ છે તો જરા બહાર ગયા પોતાના ધંધે તો આણે શેઠાણીએ શું કર્યું બોલાઈ ને ચંદ્રનું માથું બુડાઈ નાખ્યું કે આ એને બઉ દ્વેષ થયો કે આ વાળને લીધે મારા પતિને તું મોહિત કરે છે માટે આ વાળ જ કાઢી નાખું પછી એને એને છે તો ખૂબ માર મારે છે અને એના હાથ હાથ પગે લોખંડની બેડી બાંધી પગમાં એની લોખંડની બેડી બાંધે છે લોખંડની બેડી બાંધી અને જુ એના પોતાના જૂના ઘરમાં કાળી કોટડી જેવા ઘરમાં એને પૂરી દે છે અને ઘરના નોકરો બધાને એકદમ કડક શબ્દમાં કહે છે કે જો કોઈ એ કહ્યું છે તો તમને હું તમને ખેર નહીં તમારી ખેર નથી તમને કોઈને નોકરી પર નહીં રહેવા દઉં અને બધાને ખૂબ માર પીડાય પીટાવડાયશ એટલે બધા નોકરો ગભરાઈ જાય છે ચૂપ બેસી જાય છે અને મુલાની તો પિયર જતી રહે છે એટલામાં છે તો સાંજ પડે શેઠ આવે છે ઘેર અને ફેટાણી ક્યાં ગઈ તો કે પિયર ગઈ તો કે ચંદના ક્યાં છે તો કોઈ જવાબ નથી આપતું કે ખબર નથી ખબર નથી આમ નહીં લાગે કે છે રૂમમાં એટલે કશું બોલતા નથી એટલે આમ કરતા પાછળ બીજા કરતા કરતા તન દાડા થઈ જાય છે તો આ ચંદનાને કંઈ ભાળ પડતી નથી જોતા નથી એટલે સેટ તો બહુ ચીડાય છે અને બધા નોકરોને ભેગા કરીને ખખડાય કહે કે છે કે હાચું કજો ચંદના ક્યાં છે તો કોઈ બોલતું નથી પણ એક ડોસી હોય છે ઘરડી એ કહે છે કે આમે હું તો મરવાની છું અને શેઠાણી બહુ તો શું કરશે મારશે મારી નાખશે એથી વધારે તો શું પણ આ ચંદાની માટે તો એને બહુ દયા હતી ચંદના માટે એટલે એને બધી સાચી હકીકત કહી દીધી કે છે તો તમારી શેઠાણીએ તો એને બહુ મારી છે અને ફલાણા ઘરમાં એને પૂરી દીધી છે ત્રણ દાડાથી ભૂખી તરસી છે એટલે પછી શેઠ તો દોડતા દોડતા જાય છે અને એનું પોતાનું એ ઘરનું બાણું તોડી નાખે છે જુએ છે તો આ બિચારી ત્યાં આગળ ભૂખી તરસી આવી સુકાઈ ગયેલી એકદમ ઢીલ નાનકડું મોડું થઈ ગયેલું પગમાં બેડી છે અને માથું મોંડાયેલું છે એવી હાલતમાં એને જોઈ એ પછી શેઠને તો સહન ન થતું એના આંખમાં પાણી આવી જાય છે ખરા મારી દીકરીના આવા હાલ અને આટલું જ ભોગવાનું પછી એ કે છે કે તું ચિંતા ના કર હું તારા હમણાં બેડી તોડાવવા માટે લોહારને બોલાવી લાવું છું અને ત્યાં હું તને કંઈક ખાવાનું આપું છું એમ કરીને પોતાના ભોજનશાળામાં જઈને તપાસ કરે છે તો કશું ખાવાનું બચેલું હતું નથી માત્ર સુપડામાં બાકડા પડેલા હોય છે અડદના તો એ લઈને આવે છે પેલી છે તું આટલું ખાતી થાય એટલે છોડાઈ લઉં છું હવે પેલી અને એ જાય છે પેલા લુહાર ને શોધવા આ બાજુ ચંદનાના હાથમાં અડદના બાકડા હોય છે અને એને ખાવા માટે એના બાપાએ આપ્યા હોય છે પણ એને કેટલી એની જો ચંદનાની જબરજસ્ત પ્યોરિટી જુઓ એ છે તો ખાવા ખાતા પહેલા જ એને અંદર ભાવ થાય છે કે હું આ આને ત્રણ દિવસના ઉપવાસ તો થયા જ છે તો હું પાણું ક્યારે કરીશ તો કે કોઈ પણ કે છે કે મારી પાસેથી આ કોઈ ભિક્ષા લઈ જાય તો હું પેલા એને વરાય પછી જ હું પાણું કરીશ હવે જનરલી આપણે બધાને તો કેવું હોય ભૂખ લાગી હોય તન હવારના ખાધેલું હોય બપોરના ખાધું રાત્રે ખાવાનું હોય લાગી હોય તો કોઈને યાદે ના ના કરીને બધું ખાઈ જઈએ કે નહીં રહે તે યાદ ના આવે અને ખાઈ કાઢીએ જયારે આ તો તન દાણાની ભૂખી હતી તોય એને શું ભાવ થાય છે કોકને પહેલા જમાડું ભિક્ષા આપું વરાવું ને પછી જ હું પારણ કરું કેવા ઉત્કૃષ્ટ ભાવ હોય છે આવા ભાવને આધારે નહીં તો બાકડા ખઈ ગયો તે ભગવાન આવીને જતા રહ્યા હોત વગર કસા વગર પણ આ ભાવ એને જબરજસ્ત લાગે કેટલી મોટી ઊંચી પાત્રતા હશે એની પછી આ બાજુ એવો ભાવ થતાની સાથે જ ભગવાન મહાવીર ત્યાંથી વોરા માટે પસાર થતા હોય છે ભિક્ષા માટે આ બાજુ છે તો ચંદના જોતા જ અંદર આનંદ આનંદ થઈ જાય છે અને પેલા બાકડા લઈને દોડતી દોડતી જાય છે ભગવાનને વોરા માટે પણ એની પગમાં બેડી હોય છે એટલે એક પગ બહાર જાય છે અને બીજો પગ અંદર એટલામાં જ પેલું લિમિટ આવી જાય છે સાંકળીની એથી આગળ એ જ નીકળી જ ના શકે એટલે ત્યાં જ ત્યાં જ ઊભી રહી જાય છે અને ભગવાનના હાથમાં સુપડું લઈને અડદના બાકડા લઈને ભગવાનને આપવા માટે તત્પર થાય છે ભગવાન પધારે છે જુએ છે બધા જ પોઈન્ટ એના મળતા આવી જાય છે એક એક અડદના બાકડા સુપડામાં લઈને કોઈ રાજકુમારી બંદીવાન હાલતમાં પગમાં બેડી માથું મુંડાયેલું અને ઉપવાસ ભૂખી હોય એવી એવી કો રાજકુમારી સતી પાછી અને બ્રહ્મચારી એવી કોઈ હોય તો એનાથી હું ઓરાવ એટલા બધા જ પોઈન્ટ મળતા આવે છે એટલે ભગવાન જાય છે પણ છેલ્લું જુએ છે કે એના આંખમાં આંસુ નથી એટલે ભગવાન આ એક પોઈન્ટ ખોટ્યું એટલે ભગવાન પાછા વાળે છે ત્યાં જ ચંદનાના આંખમાંથી આંસુ વહી જાય છે કેટલી દુર્ભાગ્ય કે નજીક હું નથી શકતી ભગવાનને એને ભગવાન જ સ્વરૂપ લાગે છે અને એને અહો અને અંદરથી બહુ જ ખેદ થાય છે કે દિક્કાર છે મને કે હું આ જમાડી નથી શકતી પ્રભુને એટલે એમ એમ કરીને એના આંખમાં આંસુ વહેતા જાય છે એટલા બધા આંસુ વહે છે ત્યાં ભગવાન છે તો જરાક પાછું વળીને જુએ છે ત્યાં ભગવાન એના છેલ્લો પોઈન્ટ જે બાકી હતો કે અશ્રુ નથી તે અશ્રુની ધારા એના આંખમાં જુએ છે અને પ્રભુ પાછા વળે છે અને એને એની પાસેથી ભિક્ષા લે છે પેલી ખુશી 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 હર્ષના આંસુ સહિત બાકડા વોરાવે છે અને આ તે જ સમયે દેવ લોકો રત્નોની ને બધી જ વૃષ્ટિ કરે છે અને ઢકલા બંધ રત્નો અને પૈસાના બધું સોના મોરોને બધો વરસાદ થઈ જાય છે અને ભગવાનનો અભિપ્રાય પૂરો થાય છે બીજી બાજુ દેવો છે તો સોનાની બે લોખંડની બેડી કાપ કાપી નાખે છે અને એના પગમાં સોનાના ઝાંજરા અને જબરજસ્ત શણગાર અને દાગીના અને કપડાંથી એને શણગારી દે છે એનું માથામાં પણ સુંદર હતા એવા જ વાળ કરી નાખે છે દેવો બધા અને ખૂબ જ બધાને આનંદ થાય છે આ બાજુ દેવોનો આનંદ ને નાચ ગાન અને બધા ખુદ ખુશાલીના અને દુનદુભીઓના બધું વાગે છે એટલે સતાની રાજા અને રાણી ખોડતા ખોડતા આવી જાય છે અહીંયાં કે આ શું છે બધું પછી જુએ છે તો ભગવાન છે તો ત્યાં એની પાસેથી વોહરાવે છે દેવોનો આનંદ કરે છે એટલે રાજા પણ ખૂબ ખુશ થાય છે પછી ચંદનાજી ભગવાન તો જતા રહે છે પોતાનો ભિક્ષા લઈને આ બાજુ ચંદનાજીને છે તો રાજા લઈ જાય એટલે એનું બધું ધન લેવા માટે તૈયાર થઈ જાય છે ત્યાં પછી ઇન્દ્ર રાજા કે છે કે ના તારાથી ના લેવાય આ ધનનો હક તો કોનો છે ચંદનાનો છે પછી એ જેને આપે એ એના એનો ઈચ્છાની વાત છે એટલે ચંદનાને પછી સોંપે છે ચંદના પોતાના પિતા તુલ્ય ધનાવ શેઠને આપે છે કારણ કે એને આટલા વર્ષો સુધી પ્રેમથી પાલન કર્યું છે એટલે બધું ધન એને આપી દે છે આ બાજુ છે તો બધા જ બધા ભેગા થાય છે બધા બધા ગામમાં બધા લોકો નગરજનો બધા ભેગા ત્યાં આગળ આવીને ચંદના દર્શન કરે છે એટલામાં રાજ પિતાના જે એક સુભટ હોય છે તે અહીંયા આવ્યો હોય છે પકડીને પછી રાજાને પછી બહુ ટાઈમ થાય છે એટલે છોડી દે છે તે આને જુએ છે ચંદાને એને તરત ઓળખી દે છે કે આ તો વસુમતી રાજકુમારી છે એના પગમાં પડે છે ને શતાનીક રાજાને બધી એનો ઇતિહાસ કે છે રાજા બહુ ખુશ થાય છે એટલામાં ઇન્દ્ર કે તું આને સંભાળ કે છે આ ચંદનાને સાચવ કારણ કે જ્યાં સુધી સુધી ભગવાનને કેવળ જ્ઞાન થાય ત્યાં એને કોઈ તો રક્ષા કરવી છે કારણ કે આ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી એ ભગવાનની પહેલી શિષ્યા થશે અને એ કેવળ જ્ઞાની થઈને મોક્ષે જવાની છે ચરમ શરીરી છે માટે તું એનું રક્ષણ કર શતાનિક રાજા અને મુર્ગાવતી રાણી બને પણ ભગવાનના પરમ ભક્ત હતા એટલે પોતાની જાતને ધન્ય ધન્ય સમજીને શેઠાણીને લઈ જાય છે પોતાના અને ચંદનાને પોતાને ઘેર લઈ જાય છે અને ત્યાં એને પોતાની રાજકુમારીઓ સાથે રાખે છે આ બાજુ ધનાવશે મૂલા પત્ની શેઠાણીને ઘરમાંથી કાઢી મૂકે છે પછી દળ ભટકતી ભટકતી છે તો છેટે મૃત્યુ પામીને જાય છે નરકમાં આવી રીતના જે રાણીએ શંકા કરી એ શંકાનું ફળ ભયંકર આવે છે સો આ સ્ત્રીઓને ખાસ કરીને સ્ત્રીઓને પોતાના હસબન્ડ ઉપર બહુ શંકા આવતી હોય છે કોઈ સ્ત્રી સાથે હસીને વાત કરે કે જરાક છે તો એની સામે વધારે જુએ તો એને તરત જ શંકા થઈ જાય હે આમને કે એની જોડે ચાલુ થઈ ગયું છે આવા છે તેવા છે પેછું સ્ત્રીને માટે જબરજસ્ત વેર ભાવ થઈ જાય અને એના માટે જબરજસ્ત અંદર કુભાવ કરીને કહેશે આ જ આવી છે ને આ તેવી છે બધાને ફસાવે છે આમ કરીને વેર વધારે છે હવે સાચી શંકા કોઈ સાચી હોય નહીં શંકા હંમેશા આત્મઘાત કરેવી છે આપણે નજરે નજર જોઈએ તોય શંકા કરવા જેવી નથી કારણ કે શંકાથી સૌથી પહેલું નુકસાન પોતાને જ થાય છે ભયંકર હાર તો ધ્યાનને રૌદ્ર ધ્યાન કરાવે છે જે આપણને નરકે લઈ જાય છે એટલે શંકાનું સમાધાન પણ કોઈ દિવસ ના હોઈ શકે શું આપણે નજરે જોયું કે ના આવું નથી તોય શંકા એનો કીડો એક વખત સળવળ્યો તે આખું આપણું કાળજુ કોરી ખાય ત્યાં સુધી એ છોડે નહીં એટલે શંકા વસ્તુ જ બહુ ખરાબ છે જ્યારે પણ કોઈને શંકા થાય તો તરત જ અંદરથી દ્રઢ નિશ્ચય કરો કે આ શંકા મારું ભયંકરહિત કરનારી છે માટે મારે એ કરવું જ નથી આપણે સાવધાની રાખો પછી જે બન્યું તે કરાય અને પછી મગજમાં એ ગુમાયા ના કરે શું આપણને અંદર ને અંદર શંકા થાય એટલે શું એનું એ જ ગુમાયા કરે અને અંદર જબરદસ્ત અભાવ તિરસ્કાર ચાલુ થઈ જાય એવું ના થવું જોઈએ શંકા એક જ વખત થઈ ગઈ મય અને શંકાનું કારણ શું છે કે આપણને જ્યાં જ્યાં પોઝેસિવનેસ હોય ધારો કે આપણા પતિ ઉપર હોય કે છોકરા ઉપર હોય કે જ્યાં આપણને પોઝિસિવનેસ હોય માલિકી ભાવ હોય તો ત્યાં આગળ છે તો એના માટે બહુ જ એક્સેસિવ આપણને શંકા ઉભી થઈ જાય બહુ પોઝેસિવનેસનું પરિણામ આવે એથી સહન જ ના થાય એટલે આવી રીતના શંકા શંકા જ છે તો એનું કહેવાય શું તો કે શંકા બાળે સોનાની લંકા જય સચિદાન જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ આપી અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 આજના એપિસોડ માં આપણે ભગવાન મહાવીર ઉપર જે ઉપસર્ગ આવ્યો તો માં એમના માં જે ખીલા ઠોકવામાં આવ્યા હતા એના વિશે વધારે વાતો કરીશું ભગવાન મહાવીર દીક્ષા લઈને જયારે નીકળી પડ્યા હતા પોતાના કર્મો ખપવા માટે અને પોતાનું આત્મવીર્ય પ્રગટ કરવા માટે ગામે ગામ ફરતા હતા અને જ્યાં પણ એમને અનુકૂળ જ્યાં પણ એમને એવી જગ્યા સરસ મળી જાય ત્યાં એકાંતમાં પછી એવી જગ્યા શોધે કે કોઈને પણ એમનાથી જરા પણ ડિસ્ટર્બન્સ ના થાય એવો સંકોચે સંકોચાઈને પોતે રહે એક વખત ગ્રામની બારે ધ્યાનમાં કાયોસર્ગમાં ઉભા હતા કાયોસ તો ભગવાન કાય એમ કરતા હતા કાયોસર્ગ અર્થ શું કે કાયાનો ઉત્સર્ગ કરો એટલે જયારે ધ્યાનમાં ધ્યાનમાં રહે ઉભા રહે તે પહેલા આખું બધું બંધ કરી અને પોતાના મન વચન કાયાથી છૂટા પડતા જાય મનથી જુદો છું વાણી થી હું જુદો છું કાયાથી હું જુદો છું આ મન વચન કાયાથી જુદો એવો હું શુદ્ધ આત્મા છું હું આત્મા છું એ પોતાને જ્ઞાન સ્વરૂપ કેવા જ્ઞાન સ્વરૂપ એવો હું આત્મા છું એવા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એને કાયોસર કહ્યું છે એકવાર વાર અમે લંડનમાં ગયા તા તો અમને એક જણે સત્સંગમાં એક નવ વર્ષના દીકરાએ પૂછ્યું કે કાયોત્સર ભગવાન મહાવીર કાયોસર કરતા હતા ધ્યાન કરતા હતા તો એ ધ્યાનમાં એ શું જોતા હશે ધ્યાનમાં એ શું કરતા હશે એવું એમણે પૂછ્યું ત્યારે ભગવાને છે તો ભગવાનની આવી વાત આવડા નાના છોકરાને જેવી રીત કેવી રીતના સમજણ પડતી હશે કેવો વિચારક હશે કે પૂર્વભાનું કંઈ કરતો કરતો આવે ત્યારે જ નવ વર્ષના છોકરાને આવા પ્રશ્ન ઉભો થાય છે ભલા ભલા મોટા મોટાને આવા પ્રશ્ન જલ્દી ના થાય પણ આને થયેલો બહુ સુંદર પ્રશ્ન તો પછી અમે એને સમજણ પાડી કે ભાઈ આવી જ રીતના મન વચન કાયાને જુદા પાડી પાડીને પોતે આત્મામાં સ્થિર રહે અને પછી એમાં કરવાનું કશું ના હોય પણ ખાલી જોવાનું જ હોય આત્માનો સ્વભાવ જુઓ ને જાણું દ્રષ્ટા ને પરમાનંદી હવે જુએ શું તો કોઈ બહારનું કઈ જોવાનું ના હોય તે તો આખો બંધ કરી લીધો એટલે બહાર કશું જોતા જોતા ના હોય હોય પણ જ એક પોતાની અંદર જ જોતા હોય અંદર મોટી દુનિયા છે બહાર સ્થૂળ દુનિયા છે ને અંદર સૂક્ષ્મ દુનિયા છે એમાં તો અંદર એટલું બધું છે મન બુદ્ધિ ચિત અહંકાર ક્રોધ માન માયા લો રાગ દ્વેષ મોહ મસર ઈશા દેખાય કેટલા બધા મય પૂતગલ ના પૈ માલ ભરેલા છે એ બધાને એક એક પરમાણુ પરમાણુ સુધી ખાલી કરવાના છે એટલે જોવાથી સાયન્સ કેવું છે કે આ પુદગલ ને એકાકાર થઈ જવાથી એ પરમાણુ આપણને વળગેલા છે પણ આપણે જુદા છે અને એને જુદા જોઈએ ને જાણીએ તો એ પરમાણુ ખરતા જાય છે એટલે આ સિદ્ધાંત પ્રમાણે જ ભગવાન આગળ વધતા હતા એટલે પોતે પોતાના જ પરમાણુઓ પૂતગલ પરમાણુ પૂતગલ વર્ગણાઓને જોતા મન વચન અને કાયાની જે જે વર્ગણા છે તેના બધા પર્યાયોને જોતા એક એક પરમાણુ સુધી જોવું જોઈને બધાને ખેરવ્યા છે એમણે એટલે આ જ કામ કરતો છિક્સ બધા જ પરમાણુઓ જ્યાં સુધી ખરી ના પડે ત્યાં સુધી આવી રીતના એમ કેવળ જ્ઞાન ના થાય એટલે ત્યાં સુધી આ તો કર્યા જ કરવાનું બહારનું પછી જોવાનું રહેતું જ નથી એટલે આ કેવ જ્ઞાન પ્રાપ્તિ માટેની આમની પ્રક્રિયા સાડા બાર વર્ષથી ચાલતી હતી સતત એવું એક વખત ભગવાન એક જંગલમાં બહાર ગામમાં બહાર જંગલમાં ધ્યાન કરતા ઊભા હતા એક ઝાડ નીચે ત્યાં આગળ છે તો એટલામાં એક ગોવાળિયો આવ્યો છે એ ગોવાળિયો આવી અને ભગવાનની પાસે પોતાની ગાયોને મૂકીને કહે છે તું સંભાળજે હું હમણાં થોડી વારમાં પાછો આવું છું હવે આ ગાયો સંભાળવાનું પેલો કહી ગયો તે ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા એટલે એમને તો આ કશું જ અંદર પહોંચ્યું જ નહીં એ પોતાનામાં જ હતા પેલો શું બોલ્યો ને કોણ આવ્યો ને કોણ ગયું એમની કશી ખબર નહોતી એમાં એમનું લક્ષ્ય જ નહોતું હવે આ બાજુ છે તો ગોવાડિયો બે કલાક પછી પાછો આવ્યો તો ત્યાં જોયું તો ત્યાં આગળ છે તો કોઈ એક ગાય મળે નહીં એટલે પેલા બહુ ક્રોધ થયો એકદમ ક્રોધ થયો અને એ છે તો જેમ તેમ ગાળો દેવા માંડ્યો ભગવાન અને પછી એને ગુસ્સો આવ્યો મેં તને કહ્યું તું તમારું સાંભળ્યું નહીં તું સાંભળતું નથી આમ તેમ કરીને એ છે તો પછી ગુસ્સામાં ને ગુસ્સામાં બરુનું બરુના વાંસના જે બરુ આવે છે ને એના એના છે તો કાળીઓ લઈ અને એને ભગવાનના બેઉ કાનમાં ખોસી દીધી બંને આઠ પાંચ ખુશી મીઠ થઈ ભેગી થઈ ગઈ ત્યાં સુધી એને ખુશી દીધું અને બાળકોને ખબર ના પડે એટલે બહારથી એને કાપી નાખે એટલે અંદર શું છે કઈ જ ખબર ના પડે તોય ભગવાન તો પોતાના ધ્યાનમાંથી જરાય પણ ચલાયમાન ન થયા હવે આ છે તો એકચ્યુલી આને આ કોવાળિયાને પૂર્વ ભાવનું વેર હતું ભગવાનની સાથેનું એના હિસાબે એનાથી આ કૃત્ય થયું કોઈ પણ ક્રિયા થાય છે એની પાછળ ક્યાંક કારણ સેવેલા હોય તો જ આ ક્રિયામાં આવે કોઝ ની ઇફેક્ટ આવે છે કોઝ ના હોય તો ઇફેક્ટ ના આવે હવે કોઝ ક્યારે થયા હતા તો ભગવાનના સતાવીસ ભાવમાંથી એક ભાવ છેલ્લા સતાવીસ માં નો એક ભાવ ત્રિપુષ્ટ વાસુદેવ નો હતો એ વાસુદેવના ભાવમાં એ પોતે રાજા હતા વાસુદેવ અર્ધા ચક્રવર્તી હતા આખી દુનિયા અડધી દુનિયાના રાજા હતા અને જ્યારે સુવા જાય ત્યારે એમને છે તો મ્યુઝિકનો બહુ શોખ હતો તે ગામના આખા એના રાજનામાં ઊંચામાં ઊંચા મ્યુઝિશિયન્સ બધા આવીને રાત્રે એને મધુર મધુર સંગીત સંભળાવે દરરોજ એમનો નિયમ હતો એક વાર અને પછાના દ્વારપાળ લઈ એને જે જે સંહ્યા રક્ષક હોય ને એમાં બેડરૂમના એ રક્ષકને કહી રાખેલું કે ઊંઘી જવું એટલે આ લોકોને પાસે બંધ 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 વગાડવાના કરી એક વાર એવું થયું કે વાસુદેવ તો સુઈ ગયા અને આ બાજુ બધા જે મ્યુઝિક મ્યુઝિકલ પાર્ટી હતી એ લોકોએ તો બરાબર તાન માંઈને ચાલુ જ રાખ્યું મ્યુઝિક અને આ બાજુ પેલો દ્વારપાળ હતો ને એ પણ એટલે વોચમેન એ પણ છે તો સાંભળવામાં એટલો બધો તલીન થઈ ગયો કે એને પણ ખ્યાલ ના રહ્યો બંધ કરાવવાનો એમ કરતા કરતા મળસ કે જાગી ગયા અને એમના ઊંઘમાં ડિસ્ટર્બ થયું ને એટલે એટલા બધા ચીડાઈ ગયા ચીડાઈ ગયા અને તેમણે છે તો તરત જ બીજા બીજા સૈનિકોને કહી અને ગરમ ગરમ સીસુ મંગાવ્યું અને પેલા કાનમાં નખાયું રેડાયું બંને કાનમાં ગરમ ગરમ શીશુ એટલે એ એ છે તો એનાથી પેલા પેલા જબરજસ્ત ચીઝ પાડી અને ત્યાં ત્યાં જે મરી ગયો હવે આ જે એમણે કર્યું હતું પોતાના અહંકારથી ઊંઘ ઊંઘમાં જરાક ડિસ્ટર્બન્સ થવાથી આનો આટલો મૃત્યુનો દંડ થઈ ગયો એના પરિણામે જે વેર બંધાયું તે વેર વસૂલાત ભગવાન મહાવીરના ભવમાં પેલા ગોવાળિયા થઈને એમને કાનમાં બરું નાખીને પૂરું કર્યું ઘણા બધાને આવી ટેવ હોય છે કે ઊંઘમાં ડિસ્ટર્બન્સ સહન જ ના થાય કોઈ ઘરમાં આપણા ઘરમાં પણ ઘણા એવા પ્રકૃતિ હોય છે ખાસ કરીને બહેનોને તો બહુ જ હોય એક બેન તો હતા એમને તો છે તો કોઈ જરાક ડિસ્ટર્બ કરે ને તો એને ત્રાસ ત્રાસ થઈ જાય બધાની જોડે બધાની જોડે કકડાટ થઈ જાય ને બધાની જોડે જેમ તેમ બોલી નાખે જરા કોઈ બાણું ખકડાવે સૂતા હોય તો આવું તો બધી જ બહેનોને કે ઘણા ભાઈઓને આવું હશે કે ઊંઘમાં કોઈ ડિસ્ટર્બ કરે તો ચાલે નહીં કો કહેવા હોય કે જેને વાંધો ના આવે બાકી તો બધા ચીડાઈ જાય અને પછી મોડું બગાડે એનાથી પછી શું થાય બધાની જોડે આપણે ભેદ પડતો જાય કઈ પણ હોય તો જહાદોને ને એને વાત ના કરો એની રૂમમાં જાઓ જાવ જ નહીં એને ડિસ્ટર્બ થશે કોઈની રૂમમાં જવાય તૈયાર ના થાય તો સુવાની તો વાત જ ક્યાં એટલે આવા આવા ડિસ્ટર્બન્સને વધારે પડતો ડિસ્ટર્બન્સની અસર થઈ જાય અમેરિકામાં એક એક બેન મળ્યા હતા અમને તો એ કહે છે કે એમને ઊંઘમાં જરા પણ ડિસ્ટર્બ થાય તો ચાલે નહીં આ વાત ચાલતી હતી એટલામાં તો એ બહેનના હસબન્ડ કહે છે કે આ મારી વાઇફને તો એટલું બધું છે ઊંઘનું કે એને ઊંઘમાં કોઈ જરા ડીસ્ટર્બ હોય તો બહુ છંછડી જાય કે છે હવે બીજું તો કે અમેરિકામાં તો બધાને પોતાના પર્સનલ રૂમ હોય બધા મને ડબલ બેડમાં બધા સૂતા હોય એ પોતાની કપલો હોય તો કે છે કે મારું તો બે હાલ થાય છે ક્યાં છે કે હું જરાક પાસું ફેરવું કે આમ તેમ થઉં ઊભો થવું કે બાથરૂમ જવા તો કે છે કે પેલી પેલીને છે તો ડિસ્ટર્બન્સ થાય હું જરા હાલું ને પાછું ફેરવું ને તો પેલા ડિસ્ટર્બ થઈ જાય કારણ કે જોડે બાજુમાં સૂતેલી હોય તો એ ઉમાને ઊંઘમાં કે છે કે મારા પર ગુસ્સે થઈને ઊંઘમાં ઊંઘ મને સડાક કરીને ટાચો ચોડી દેખે છે જ્યાં આવે ત્યાં મને ઠોકી દેખે છે બોલો હવે એવું શું કરું કે છે એ ઊંઘમાં હોય એટલે મારાથી શું થાય જાગતી હોય તો હું કઈ કરું કાંઈ ને બીજું ઠોકી દઉં પણ ઊંઘમાં હવે હું શું કરું હવે આવી આદત છે કે છે ઊંમાં ડિસ્ટર્બન્સ સહન ના થાય કરીને પછી ધીમે ધીમે પછી એ ડાય થતી ગઈ કે છે હવે મને ડિસ્ટર્બન્સ પ્રોબ્લેમ નથી આવતો કારણ કે ઊંઘ ખરાબ વસ્તુ છે એવું મને હવે સમજાય છે જ્ઞાન પછી કે આપણે વેરવી વેરવી જો કોઈ હોય તો આપડે પોતાની જ ઊંઘ કારણ કે આત્માને કોથળામાં પૂરી દીધા જેવું એ કરી નાખે છે જાગૃતિ કેટલી બધી આ દેહ હું છે તો ચંદુભાઈ છું એવું આપણને જે માન્યતા છે તે ઊંઘમાં તો જતી રહે છે સાવજ બેભાનપણું થઈ જાય છે એક તો બેભાનપણું છે જ આત્માની અપેક્ષા એ કે આપણે પોતે આત્મા છે ને ભલે હું ચંદુ ચંદુબેછું માનીએ છીએ અને બીજું એ બેભાનપણું કે ઊંઘ આવે ત્યારે તો એ ભૂલી જઈએ છીએ આવરણ આવી જાય છે કેટલું મોટું આવરણ છે જાગૃતિ ખલાસ થઈ જાય છે ઊંઘમાં એટલે જ્ઞાનીઓ હંમેશા ઊંઘને પોતાની પોતાની સૌથી પહેલા પેલી વેરવી એ ગણે છે દુનિયામાં કોઈને વેરવી ના માને પણ આ પોતાની ઊંઘને માને સ્થૂળમાં અને સૂક્ષ્મમાં કશા એવા આપણા મોટામાં મોટા શત્રુઓ છે ક્રોધમાન માયા લોભ અને આ છડ રીપુ પણ વેદાંતમાં કયા છે એ શડ રીપુ મોસર ક્રોધમાનનું કામ મોય માયા એ બધાને છડ શરડ રીપુ કહ્યા છે એ પણ મોટા આપણા શત્રુ છે એમ કહ્યું છે અને આ ઊંઘ એ શત્રુ છે કોકને જ ખબર પડે પણ જ્ઞાનીઓ પોતાની જ્ઞાનની જાગૃતિમાં આવે ને ત્યાર પછી એમને પણ આ ઊંઘ એક મોટી શત્રુ લાગે છે એટલે આ ઊંઘ વસ્તુ જેમ ઓછી થાય એમ વધારે સારું એટલો વખત આપણે આત્મ ધ્યાનમાં વધારે રહી શકીએ એટલે આવી રીતના ઊંઘ ઊંઘની આપણે વાતો કરીએ હવે આગળ આપણે પેલું જોઈએ કે ભગવાન મહાવીરને જે કેવું મોટું આ હિસાબ આવીને ઉભો રહ્યો એમને અને કાનમાં પેલા બરુ ઠોકવા પડ્યા છ મહિના સુધી ભગવાન આ રીતે પોતાના કાનમાં જબરજસ્ત પેલા કાનમાં બરુ નાખીલા વિહાર કરતા પછી એક વખત એક ગામમાં એક વણિક ને ત્યાં ગયા એ વણિક ને ત્યાં વરવા માટે ગયા તો ત્યાં તો એક વૈદ હતો બહુ જ ખેરક વૈદ એનું નામ જબરજસ્ત તો હોશિયાર હતો એ ભગવાનનું મુખ જોઈને જ એને તરત અંદર ડાયગ્નોસિસ થઈ ગયું કે આ ભગવાનની અંદર ક્યાંક શલ્ય છે આટલું સુંદર બધું છે એમનું પણ એમના મોઢા ઉપર ક્યાંક એક અંદર વેદના છે ક્યાંક દર્દની એ ખબર નથી આ ભગવાન જે ખાતું નથી પણ આમ બધું ભગવાન બહારથી નોર્મલ લાગે છે પણ અંદર એમને ક્યાંક પીડા હોવી જોઈએ કોઈ શલ્યની પીડા એ અત્યારે ભોગવી રહ્યા છે પછી પેલા એમના પેલા શેઠે વણિક શેઠે કહ્યું કે તું જલ્દી આમને તપ તપાસ કર અને એમને આમાંથી મુક્ત કર કે છે આટલા ત્રણ લોકના ના છે જબરજસ્ત છે એમના વેદના કેમ હોવી શકે કેમ હોવી જોઈએ આપણે શું કામ ના કે છે એમના માટે આપણે બધું કરી છૂટીએ પછી પેલા તપાસ કરી તો કાનમાં પેલા બરુ ખુસાયેલા હતા ને જબરજસ્ત પાકી ગયા છ મહિના સુધી શું ના થાય પાકી જાય ને કેટલું બધું ભોગવટો આવતો હશે ભાઈ પરુ ને લોહી બધું જામી ગયું હોય તો કેટલું બધું દુખાય આખું શરીર માથું આખું અનાવ અસર થઈ જાય એમ કાનમાં તો એટલે આ પછી એમણે પછી બધું વૈદ્ય બધી ઉપાય કર્યો અને બે સા લઈને બે બરું થી ખેંચી કાઢ્યા તે ઘડીએ જે ખેંચ્યા ખેંચતી વખતે જે વેદના થઈ ત્યારે ભગવાને છે તો જબરજસ્ત મોટી ચીઝ પાડી નાખે રાડ પાડી નાખી એકદમ એની એટલી મોટી રાડ કે આમ ધરતી ફાટી જાય એટલી મોટી રાડ કે છે એ પાડી લે લોકો છે તો આને દુરુપયોગમાં સમજે છે કે ભગવાન તો ભગવાન આવું કેમ રાડ પાડે ને કેમ એમને આવું થાય આત્મામાં રહે ને કઈ દરદ તો થાય જ નહીં ને ના દેહ દેહનું નું કામ કરે અને આત્મા આત્માનું કામ કરે દેહ દેહની ઇફેક્ટ બધી જ બતાવે શું પણ એ પોતે અંદર એમાં તન્મકાર ના હોય પોતે ભોગવટામાં ના હોય પોતે આત્મા તરીકે જુદા જ રહે પણ શરીર શરીર નો ભાગ તો ભજવે જ નહીં એટલે ભગવાન તો સહજ અવસ્થામાં હોય એ પોતાને એમાં કશું જેવું શરીરને થાય તેવું એ પોતે રિએક્ટ થાય બોડી પણ એમનું સહજ હોય અહંકારે કરીને ના કરે પેલા અહંકાર કરીને છે તો આગમાં હાથ રાખે છે ને તદેવતા પર ચાલી જાય છે ને અહંકારે કરીને ભગવાનમાં અહંકાર નામે ના હોય એટલે સહજ અવસ્થા હોય દેહની સહજ અને એ બધી જ ઇફેક્ટો બતાડતી હોય એટલે ઘણા એમ ભગવાન ભગવાનનું નેગેટિવ આમાં જુએ છે ખરેખર એવું નથી ભગવાનનું તો આવું હોય જ નહીં અને ત્યારે આ તો એમને આ બધા ઉપસર્ગ ભગવાન થતા પહેલા ના છે જ્ઞાન થયા પછી આવા નથી એમના પછીના વિહાર કાળમાં જબરજસ્ત મોટામાં મોટા ત્રણ ઉપસર્ગ થયેલા જે ઇતિહાસમાં આટલા ઉપસર્ગો કોઈને નતા થયા એક તો પેલી રાક્ષસી એમના ઉપર હિમવર્ષા કરેલી બીજું છે તો સંગમ દેવે જબરજસ્ત એમના ઉપર છ મહિના સુધી બધા ભયંકર ઉપસર્ગો કરેલા અને ત્રીજું આ ગોવાળિયાએ જે બરું ખેંચીને કાઢ્યું તું આવી રીતનું બરું ખોસી દીધું તું અને જે એને છ મહિના વેદના થઈ ત્યારે જબરજસ્ત ચીજ પડી ગઈ હતી આંખમાંથી પાણી આપણા તો રિફ્લેક્સ એક્શન છે આમ આપણે તો આપણે નાકો ડબાય તોય આંખમાંથી પાણી આવે કાનમાં કઈ જાય તોય પાણી નીકળી જાય એ રિફ્લેક્શન ભગવાન એવા કે રડતા નતા બધા દુઃખી થઈ તેને રડે એવું રડવાનું નથી આ તો આંખમાંથી પાણી નીકળી જાય આમ એવી રીતના ભગવાને નીકળી તું પછી પેલા વૈદ્ય કાનમાં છે તો બધી બીજી દવાઓ નાખી અને બધા ઘા રૂજી નાખ્યા એકદમ નોર્મલ હતો એવો એવો ને કાન કરી નાખ્યો ભગવાનનો અને પછી છે તો ખૂબ ભગવાનની પાસે બધા બંને જણા પગે લાગીને ખૂબ વંદના કરીને જાય છે અને પ્રભુને આ પછી એ બંને જણા ભગવાનને આ નિવેદના આકાર થઈ પણ ભગવાનને સારા કર્યા એટલે બંને બં દેવગતિ થાય છે અને પેલો ગોવાળ છે તો સાતમી નરકે જાય છે એટલે ભગવાન મહાવીરના જીવનમાં જુઓ જ એમના સાડા બાર વરસ વિહાર કાળમાં દીક્ષા લઈ અને કેવું જ્ઞાન થતા પહેલા એમને ઉપસર્ગોની શરૂઆત ગોવાળિયાથી થાય છે અને ઉપસર્ગો એન્ડ પણ ગોવાળિયાથી થાય છે અને ભગવાન છે તો પછી પોતે વિહાર કરતા કરતા રુજુવાલિકા નદીને કિનારે પહોંચે છે અને ત્યાં ઝ્રમભરૂ કરીને ગામ હોય છે જાંબુ ગામના પાદરે આવે છે અને ત્યાં શાલના ઝાડની નીચે ઊભા છે ત્યાં આગળ પોતે પોતાના ધ્યાનમાં કર રહેતા રહેતા પોતાના ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી નાખે છે કમ્પ્લીટ ક્ષય થાય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય આ ચાર ચારે કર્મોના ક્ષય કરી નાખે છે કમ્પ્લીટ ક્ષય કરી નાખે એને કે છે તે વખતે હતા અને ભગવાને કેવળ જ્ઞાન થતાની સાથે જ આખા એનો દિવસ હતો વૈશાખ સુદ દસમને દાડે હોય છે કેવળ જ્ઞાન થયું ત્યારે દેવો બધા ખૂબ આનંદ થી નાચવા કૂદવા લાગ્યા આહહો દેવ ધંધુબીઓ વાગી અને ભગવાન છે તો કેવડી થયા ભગવાને કેવળ જ્ઞાન એમને થયા પછી તો ઓહો હો જેની રાહ લોકો દેવો પણ અને લોકો બધા ચંદના જેવા બધા કેટલા જણા એમની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાનને કેવું જ્ઞાન થાય ક્યારે અમે એમના શરણમાં જઈએ અને એમની પરશદામાં બેસીને અમને નિરંતર એમને છે તો એમની દેશના સાંભળવા મળે આવું ત્રણ લોકમાં તીઘડીએ જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ત્રણેય લોકમાં શાંતિ 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 થઈ જાય છે એટલે ભગવાનની આ દેશનાની બહુ ઊંચી પળ હોય છે જયારે કેવળ જ્ઞાન થયા પછીની એમની દેશના પહેલી દેશના એની તો અહો વાત જ શું કરી એના માટે લોકો તડપી રહેલા હોય છે એ ભગવાન આજે સુધી આ પછી પછી એમના માટે સમો છે અને ઓહો આનંદ આનંદ કરે છે અને બધા લોકોને ભેગા કરવા જાય એટલે આકાશવાણી થાય લેવો બધા ત્યાં દોડી દોડીને આવે એ જોઈને લોકો પણ કે ક્યાંક ભગવાન અહીંયા આટલામાં દેશના છે એમ કરીને લોકો દોડી દોડીને આવે પણ ભગવાનના વખતમાં મહાવીરના વખતમાં એક મોટી બીના બની ગઈ કે એમના વખતમાં ક્યાંય પણ પહેલી સમૂહ સરળ એમનું જયારે રચાયું એની ફર્સ્ટ દેશના ટોટલ નિષ્ફળ ગઈ ફેલ ગઈ કોઈ પણ સાંભળવા આવ્યું જ નહીં એટલે આ પાંચમો આરો બેસવાનો હશે નજીકનો કાળ એ લોકોના કેટલા બધા છે તો દુર્ભાગ્ય કે એ કોઈ સાંભળવા ના આવ્યું આ મોટું આશ્ચર્ય કહેવાય છે જે દસ આશ્ચર્ય છે એક આશ્ચર્ય કહેવાય કે ભગવાનની દેશનામાં એક પણ જણ હાજર ના રહે દેવો બધા હતા પણ પણ એની જેના માટે પોતે આ બધું કરી રહ્યા છે એ મનુષ્યો કોઈ સાંભળવા નતા આવતા પહેલી દેશનામાં આવું બન્યું હતું ભગવાન મહાવીરના વખતમાં એટલે આવી રીતના ભગવાનનું દેશનાની પછી બધી ઘણી બધી વાતો ભગવાન આ દેશનામાં જાત જાતની આપે છે એ દેશનામાં આખા બધા ચોરે ચારે તરફથી ચૌમુખી ભગવાન બેઠા હોય છે અને બધા જ દેશના સાંભળો આવતા હોય છે બધા જ જાનવરોને મનુષ્યોને ભાગ ને બકરીને સસલું બધા બાજુ બાજુમાં બેસીને પોતાના અંદર અંદરનું વેર ભૂલીને જ બેસે ભગવાનની વાણી એવી નીકળે કે બધાને પોતાની ભાષામાં બધું સમજાઈ જાય આશય એકદમ પકડી જાય ને અંદર ઉઘાડ કરી નાખે ત્યાં ભાષાનું બેરિયર ના હોય શું આત્માની વાત જ એવી છે કે ત્યાં ભાષાનું બેરિયર ના હોય ભગવાનની મુખી થી નીકળેલી વાત એનું ક્યાં વાત જ કરવીશું એટલે આવી રીતના બહુ સુંદર દેશના હોય છે અને આ બધાની ભગવાનની જે વાણી નીકળી એના છે તો અગિયાર અંગ ને બાર ઉપ એ બધું સુંદર સુંદર બધા શાસ્ત્રો રચાયા છે એમાં ખાસ કરીને ઉત્તરાયન સૂત્ર ભગવતી સૂત્ર આચાંગ આચારાંગ સૂત્ર સ્થાણાંગ સૂત્ર બધા સૂત્ર કેટલા બધા સૂત્રો બધા સરસ બધા ભગવાનના વાણીના આધારે બધા રચાયા છે અને એ સૂત્રો આપણી પાસે અત્યારે હાજર છે પણ એના માટે આપણે ઘણી ઘણી બધી વસ્તુઓ લૂઝ કરવી પડે છે કારણ કે દેશના આપણી પાસે જે ભગવાનની સામે બેસીને વન ટુ વન આપણે સાંભળીએ અને આ પચીસો વર્ષની પહેલાની ભગવાનની વાણી નીકળેલી ત્યારે તો કોઈ લગતા કરતા નહોતા પણ ઝીલતા હતા બધા ગણધરો ઝીલતા હતા અંદર ધારણ કરતા હતા અને એ પાસ ઓન કરતા હતા અને કેવળીઓ પછી એ જ વાણી જેમ છે તેમ કેવળ જ્ઞાનીઓ તો પાસ ઓન કરી શકે અક્ષરેક્ષર કાના માત્ર વગર પણ પછી પાછળ પાસ ઓન થવામાં ફેરફાર થઈ જ જાય એટલે જે બધા કેટલા હશે કે જેને ભગવાનની વાણી સાંભળવા ભગવાન જબરજસ્ત પુન્યાનું બંધની વાત જુદી એ લોકોની તો આપણે કેવા કંભાગી આપણને વાણી જેમ છે તેમ ભગવાનના મુખેથી સાંભળવા નથી મળતી આપણે પણ ક્યાંક ના કોકનેરી સાહેબ કોઈ પણ રૂપે હઈશું તો ખરા જ પણ આપણે આપડા આપડા પાવરણ એટલા હતા કે આપણે સાંભળતા સાંભળવાની આપણને ઈચ્છા જ નહોતી થતી ભગવાન પાસે જવાની ઈચ્છા થતી નહોતી એ ભગવાનની દેશના તો જબરજસ્ત વસ્તુ છે માલિકી વિનાની દેશના એટલે માલિકી વિનાની વાણી શું જરા પણ આપું હું બોલું છું એવું અંદર ના હોય હું બોલું છું ચુકવું એટલે પછી એ તો વૈખરી થઈ ગઈ કહેવાય આ તો પરાવાણી કહેવાય એને દિવ્ય વાણી કહ્યું છે એ શબ્દો એ શબ્દો તો માધ્યમ છે પણ અંદર સોસરું ઉતરી જાય અંદર બધા આવરણો ભેદી નાખે એટલો બધો પાવર હોય પાણીમાં અને પૂર્ણ પરમાત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ થયેલા પૂર્ણ પરમાત્માને સ્પર્શીને આ નીકળેલી વાણી હોય એટલે વાણીમાં કેટલી બધી પ્યોરિટી હોય કેટલું બધું બળ હોય આત્માને આપણા જગાડી દે એટલું બધું એમાં બળ હોય એટલે દેશના એમાં ભગવાન એમાં જરાય માલિક પોતે કેવળ જ્ઞાન સ્વરૂપમાં હોય અને આ વાણી નીકળે છે એ ટેપ રેકર્ડ નીકળે છે ભાષા પુદગલની વર્ગણા જ છે એક એક પરમાણુ પૂતગલના જ છે આત્મા કશું જ નથી એમાં હું એ સ્વરૂપે જુદો જ છું એવી જબરજસ્ત જાગૃતિ સાથે એ વાણી નીકળતી હોય છે એટલે એટલે મુક્ત વાણી હોય છે માલિકી વિનાની વાણી હોય છે એ વાણી સહજ વાણી હોય છે અને એ વાણી નીકળે ત્યારે અંદર ક્યાંનું બધાને મોક્ષ લઈ લઈ જાય અને આ છે તો પ્રશ્નોત્તરી પણ ખૂબ હોય છે ભગવાન ભગવાનની દેશનામાં પ્રશ્નોત્તરી વિશેષ હોય છે એ કે લેકચર કે ઉપદેશના આપે લેકચરો આપે બધા ઉપદેશકો કહેવાય આ તો ઉપદેશ ના કેવાય જ્ઞાનીઓ અને તીર્થંકરો ક્યારે ઉપદેશ ના આપે શું ઉપદેશ એટલે આમ કરો ને આમ ના કરો આ ખોટું છે ને હાચું એવું ના કે એમની તો સહજ વાણી સરતી હોય અને ખાલી ખુલ્લું જ કરી આપે કે આ આમ કરો ચોરી કરો તેનું પરિણામ આ આવે અને તમે સદાચારી રહો તેનું પરિણામ આ આવે ચોર્ય વ્રત પાડો તો આ આવે પછી સામાવાળા એ સાંભળીને જજ કરવાનું છે અને જજમેન્ટ કરવાની શક્તિ એ વાણીથી ઓટોમેટિક પ્રગટ થઈ જાય છે એવી એ દેશના ભગવાન છે આપણે પણ ભાવ કરીએ કે આ શુગ્રમાં શીગ્ર આપણે બધાને ભગવાનની સમોસરણની એ દેશના સાંભળવા મળે એવા ધન્ય ભાગી થઈએ જય સત્ય